मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर बे पाठ नाम छे सूक्ष्म जीवो मित्र के शत्रु। तो सबसे पहले आपने जोयो कि सूक्ष्म जीवो बने गया। ओके, तो तुमने याद हसे कि सूक्ष्म जीवो એટલે એવા જીવો કે જે આપણે આપણી આંખ દ્વારા એટલે કે નરી આંખે જોઈ શકતા નથી। ઓકે, તો સૂક્ષ્મ જીવો એટલે શું? તો કે એવા જીવો अमुक ने अपने कही मित्र जेवा सूक्ष्म जीवो के अपने फायदो करे के उपयोग अपने खोराक बनावा उपयोग कर सकिए। अमुक सूक्ष्म जीवो के अपने रोगो थाय वर्गो भेड़ा।
ओके सर्दी उधरस ओके पची अछबड़ा पोलियो आ बदा रोग अपने कोना द्वारा થાય છે વાયરસ દ્વારા થાય છે અને પછી આપણે જોયું કે મલેરિયા અને ઝાડા છે એક પરજીવ દ્વારા થાય છે બેક્ટેરિયા દ્વારા ટાઇફોઇડ ટીબી વગેરે રોગો થાય છે તો એને આપણે કેવા કહીએ સૂક્ષ્મજીવો આપણે નુકસાન કરે છે તો શત્રુ જેવા ચલો એના પછીનો પોઈન્ટ છે સૂક્ષ્મજીવો અને આપણે તો સૂક્ષ્મજીવોમાં અમુક સૂક્ષ્મજીવો આપણે આપણા માટે ઉપયોગી છે અમુક સૂક્ષ્મજીવો આપણે આપણે નુકસાન કરે છે તો ચલો લખી નાખીએ પહેલા અમુક સૂક્ષ્મજીવો આપણા માટે ઉપયોગી છે જ્યારે અમુક આપણને નુકસાન કરે છે ઓકે તો એક આપણે લીધા કે અમુક આપણા માટે ઉપયોગી છે અને અમુક આપણને નુકસાન કરે છે તો સૌથી પહેલા ઉપયોગી કેવા સજીવ છે એને આપણે જોશું તમને ખબર હોય કે દૂધ માંથી દહીં બને છે ઓકે અને અમુક જે ફૂગ છે ઉદાહરણ તરીકે ઈસ્ટ ઓકે અગાઉના ધોરણમાં તમે આ નામ સાંભળ્યું હશે ઈસ્ટ ઈસ્ટ શું છે તો કે ફૂગ છે ઓકે એનો ક્યાં ઉપયોગ થાય તો બ્રેડ બનાવવા કેક બનાવવા પેસ્ટ્રી બનાવવા આ બધી જગ્યાએ ઈસ્ટ નો ઉપયોગ થાય છે તો ઈસ્ટ આપણને શું કહેવું કહેવાય ઉપયોગી હોય કે નુકસાનકારક હોય તો કે આપણા માટે ઉપયોગી છે કારણ કે આપણે એનો ઉપયોગ બ્રેડ બનાવવા પેસ્ટ્રી બનાવવા केक बनावा माटे करी शकाय तो सबथी पहेला आपणे जोईए उपयोगी सजीव उपयोगी सूक्ष्म जीव ओके चलो पहेलो आपणे एनो उपयोग कीधो तो के ब्रेड बनावा केक बनावा माटे बेकिंग उद्योगमां ब्रेड आइसक्रीम अने केक बनावा माटे उपयोगी छे चलो एना पछी बीजो उपयोग छे तो के पर्यावरण ने स्वच्छ राखे छे हवे सूक्ष्मजीवो केवी रीते पर्यावरण ने स्वच्छ राखती हशे तो के ज्यारे कोई प्राणी छे ए मृत्यु पामे ओके मृत प्राणी पर एनु विघटन थाय कोना द्वारा तो के सूक्ष्मजीवो द्वारा थाय અને જમીન સાથે ભળી જાય એટલે કે પર્યાવરણને શું કરે છે તો કે સ્વચ્છ રાખે છે કેવી રીતે આપણે કીધું કે પર્યાવરણને સ્વચ્છ રાખે તો કે સૂક્ષ્મજીવો છે એ વિઘટનની ક્રિયા કરે અને પદાર્થ છે જે બિન ઉપયોગી પદાર્થ છે એને ઉપયોગી પદાર્થમાં ફેરવી નાખે છે ચલો પર્યાવરણને કેવી રીતે સ્વચ્છ રાખે છે તો કે તે बिन उपयोगी पदार्थ में विघटन करी उपयोगी पदार्थ में रूपांतरण करे छे ओके तो आपणे शुं जोईए जोईए छीए तो के सूक्ष्म जीवो ना उपयोग सूक्ष्म जीवो अने आपणे एम आपणे जोईए तो अमुक सूक्ष्म जीवो आपणे उपयोगी छे અમુક આપણને નુકસાનકારક છે તો એમાંથી જે ઉપયોગી સજીવ છે તો એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ તો કે સૌથી પહેલો ઉપયોગ એનો બ્રેડ પેસ્ટ્રી અને કેક બનાવવા માટે ઉપયોગ થાય પછી પર્યાવરણને સ્વચ્છ રાખે છે કેવી રીતે તો કે બિન ઉપયોગી પદાર્થનું વિઘટન થઈ જાય અને ઉપયોગી કે આપણે ઉપયોગ કરી શકીએ એવા ઉપયોગી પદાર્થમાં એનું રૂપાંતર કરી નાખે છે તો બે ઉપયોગો જોયા ઓકે કે બ્રેડ બનાવવા કેક બનાવવા અને પર્યાવરણને સ્વચ્છ રાખે છે તો કે બિન ઉપયોગી કેવા બિન ઉપયોગી પદાર્થો તો કે કાર્બનિક પદાર્થો જેમ કે શાકભાજીની છાલ ઓકે બીજા જે વધેલા વનસ્પતિના વનસ્પતિનો કચરો હોય આપણે ખાતર કેમ બને એવું
પાત્ર એ મળમૂત્ર વનસ્પતિનો વધેલો જે ચારો છે એ એનું વિઘટન થાય કોના દ્વારા થાય બેક્ટેરિયા દ્વારા અને એ ઉપયોગી ખાતરમાં રૂપાંતર થઈ જાય છે ઓકે તો એ પણ એક ઉપયોગ થયો પછીનો ઉપયોગ છે કે ઔષધ બનાવવા औषध बनावा माटे पण उपयोग થાય તો કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય પછી બીજું તો કે અમુક સૂક્ષ્મજીવો છે એ જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવા ઉપયોગી છે આપણે ભણી ગયા છે ને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા સ્વરૂપે જે રચના હોય એની અંદર આવેલા હોય જે શું કરે તો કે હવામાં જે નાઇટ્રોજન છે વાયુ સ્વરૂપે એટલે દ્રાવ્ય સ્વરૂપે જમીનની અંદર સ્થાપન કરે છે ઓકે તો આપણે શું જોયું સૂક્ષ્મજીવોના ઉપયોગો કેવી કેવી રીતે આપણે સૂક્ષ્મજીવો ઉપયોગી છે સૌથી પહેલું કીધું બ્રેડ પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે પછી બીજું પર્યાવરણને સ્વચ્છ રાખે છે કેવી રીતે તો કે કાર્બનિક કચરાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા થાય અને ઉપયોગી પદાર્થમાં એનો ઉપયોગી અને બિન હાનિકારક પદાર્થમાં એનું રૂપાંતર થઈ જાય છે એના પછી બીજું ઔષધો બનાવવા માટે ઉપયોગી થાય અને જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવા માટે ઉપયોગી છે તો આજે આપણે મેના સૂક્ષ્મજીવો અને કે અમુક સૂક્ષ્મજીવો આપણા માટે ઉપયોગી છે અને અમુક નુકસાનકારક છે આના સિવાયનો પણ ઉપયોગ આપણે ખબર છે કે દૂધમાંથી દહીંનું રૂપાંતર થાય છે તો શા માટે આપણે રાત્રે દૂધ છે એમાં એક ચમચી દહીં કે છાશ નાખીએ તો સવારે આખું જે દૂધ છે એ દહીં બની ગયું હોય કેમ તો કે દહીંની અંદર શું હોય બેક્ટેરિયા હોય કયા બેક્ટેરિયા હોય ઓકે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય જે દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે ચલો એના પછીનો ઉપયોગ દૂધમાંથી દહીં બનાવવા માટે એનો ઉપયોગ થાય છે દહીંની અંદર કયા બેક્ટેરિયા હોય લેક્ટોબેસિલસ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય દહીંની અંદર પછી આપણે દહીં જ્યારે દૂધમાં નાખીએ તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ વિભાજન પામશે એની વૃદ્ધિ થશે અને દૂધ શેમાં રૂપાંતર થઈ જશે દહીં અંદર ઓકે તો આજે આપણે શું કર્યા કે સૂક્ષ્મજીવો ક્યાં રહે તો કે રણમાં રહી શકે અડધી ગરમીમાં રહી શકે બરફીલી ઠંડીમાં પણ રહી શકે ગરમ પાણીના ઝરણની અંદર પણ રહી શકે પછી પાકું નામ છે કે સૂક્ષ્મજીવો મિત્ર કે શત્રુ તો કે બધા મિત્ર પણ નથી બધા શત્રુ પણ નથી તો જે ઉપયોગી છે એ મિત્ર જેવા છે જે આપણને નુકસાન કરે છે એ કેવા છે તો કે નુકસાન કરે એટલે કે શત્રુ જેવા છે ચલો આજના હોમવર્કની અંદર સૂક્ષ્મજીવોના ઉપયોગો જણાવો ઓકે જે આજે આપણે પહેલા છે કેવી 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 જગ્યાએ સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ